કે 12 સ્કંદ છે ભાગવતજીના, 335 અધ્યાય છે ભાગવતજીના, 18,000 શ્લોક છે ભાગવતજીના, 5,76,000 અક્ષરોથી ભરેલું આ મહાગ્રંથ છે. એટલા માટે 12,335, 18,576. હવે આગળ તમારે શું લગાડવાનું એ તમે કહો છો. ભગવતો ઉદિતમ ભાગવતમ. બીજું, આ ગ્રંથ ત્રણ સ્વરૂપે આપણને મળ્યો છે, નામાત્મક, દર્શનાત્મક અને અનુભવાત્મક. ભાગવતનું નામ સંભળાય અને દર્શન પણ થઈ જાય અને અનુભવ પણ થઈ જાય, એવી કઈ ઘટના? સાકર એક વખત જ્યાં સુધી ચાખી ન હોય ને ત્યાં સુધી સાકરની આપણને ખબર ન હોય, પણ એક વાર સાકરને ખાધી અને પછી બાજુવાળો એમ કહે ઓહો સાકર બહુ સારી છે, સાકર ખાવી છે તમારે. સાકરનું નામ લે ત્યાં સાકરને આપણને એનો આકાર દેખાવા લાગે અને એનો સ્વાદ પણ આપણને અનુભવવા લાગીએ છીએ. એમ ભાગવત પણ એવો ગ્રંથ છે કે એકવાર સાંભળો પછી આનું નામ પડે એટલે દર્શન પણ આપોઆપ થવા લાગે અને આનું નામ પડતાની સાથે તમને અનુભવ પણ આપોઆપ થવા લાગે છે. એવો દિવ્ય ગ્રંથ ભગવાન ભાગવતજી આપણને મળ્યા છે. ત્યાર પછી આ ગ્રંથ ભગવાન અને ભગવાનના ભક્તોનું એક સંબંધ બંધાવી દે, અવિચ્છિન્ન સંબંધોનું નિરૂપણ કરે છે. એટલા માટે આ ગ્રંથ પોતાની જાતને ઓળખાણ કરાવી દે છે. આપણે દુનિયામાં બધા લોકોને ઓળખવાના પ્રયત્ન કરીએ, કોકનું નામ સાંભળીએ એટલે ઓળખવાના પ્રયત્ન કરીએ, હાલે આને ઓળખી લઈએ આ શું છે. દુનિયાનો માણસ આખી દુનિયાના લોકોને ઓળખવાના પ્રયત્ન કરે, તમે આને ઓળખો છો, તમે આને ઓળખો છો, કરી જાય તમારું બધું એનું પોતાનું ન્યોછાવર કરી દે તમારા ઉપર. તમારી એવી એક 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 આઈડેન્ટિટી ઊભી કરો કે હું આ છું. એમ કૃષ્ણને તમે ઓળખતા હોવા જોઈએ, કૃષ્ણ તમને ઓળખતા હોવા જોઈએ. કૃષ્ણની પાસે જઈને કહીએ, તમને ખબર છે અમે લંડનમાં કથા કરી હતી, ઓલા ભાઈએ અમે ત્યાં આવ્યા હતા, એવી ઓળખાણ નહીં કૃષ્ણ સંભાળે. કૃષ્ણ કહે તું બીજાની ઓળખાણ થકી ના આવ, તું સીધો જ મારી ઓળખાણથી આવ, હું તને ઓળખતો હોવો જોઈએ. એક સામાન્ય વસ્તુ એકની એક હોય પણ ભાવ બદલાઈ જાય તો તમને એનો અનુભવ અલગ રીતે થવા લાગે. મુંબઈમાં એક માણસ સવારના 6 વાગે ગોઠણ સુધીનો ચડ્ડો પહેરીને નીકળ્યો. એક વાત કહું બાબા, તમારે ખુરશી આ લઈ લો, મારે આ બાજુ બહુ જોવું પડે. એ વિજય લેવા લાગે, બરોબર બરોબર, તમે ભરો ને પણ વિજય લેવા લાગે, લે થોડીક મારી આંખમાં લઈને. અરે તો સવારમાં 6 વાગ્યામાં મરીન લાઇન્સ ઉપર ગોઠણ સુધીનો ચડ્ડો પહેરીને ટૂંકું ટી શર્ટ પહેરીને દોડવા નીકળ્યો. દોડતો દોડતો જાય છે સવારમાં 6 વાગ્યામાં, એટલો પવિત્ર આમ તમે જુઓ તો એટલો મંદ મંદ સુગંધી પવન, એકદમ નીરવ શાંતિ જેવું વાતાવરણ, દરિયો પોતાના એ મોજાઓની સાથે નવા નવા તરંગોને આ દુનિયા ઉપર ફેંકી રહ્યો એવું સુંદર વાતાવરણ, અને એને દોડવા ગયેલા માણસ આમ દરિયાને જોઈને આનંદિત આનંદિત થઈ ગયો, મન પ્રસન્ન થયું. ઘરે ગયો, સ્નાન કર્યું, નાસ્તો કર્યો, પૂરા કપડાં, સૂટ બૂટ, અત્તર છાંટ્યું, ચશ્મા લગાવ્યા, બધું જ કર્યું.
અને મોંઘી દાટ કારમાં કરોડો રૂપિયાની કાર હશે એવી કારમાં બેસી અને પોતાની ઓફિસ તરફ જવા માટે નીકળ્યો. સવારમાં જે રસ્તે ગયો તો હાલવા માટે, એ જ રસ્તો એનો મોટરનો હલ, એ જ દરિયો, એ જ રસ્તો, એ જ મન, એ સ્થાન, એનો એ જ માણસ. ટૂંકા કપડા પહેરીને ગયો તો હવે આખા કપડા પહેરીને જાય છે, પણ ટૂંકા કપડામાં જે આનંદ મળ્યો ને, એ આનંદ એને આખા કપડામાં ન મળ્યો. કેમ કે પોતાની કારમાં બેઠા પછી પણ ઘડિયાળમાં જોયું, અરે 10:50 થઈ છે, 10:30 મીટિંગ છે, અહીંયા મારે આ બરાબર ટ્રાફિક આવી ગયો, નહીં જાઉં તો મારે ધંધામાં લોસ જશે. એટલા માટે ઈનો એ દરિયો એને આનંદ ન આપી શક્યો. જ્યારે સવારમાં કંઈ જ ચિંતા નહોતી, કંઈ જ કોઈ વસ્તુ લેવાની કે અપેક્ષા નહોતી, ત્યારે એને ઈનો એ દરિયો આનંદ આપતો હતો. એમ આ તમારા મગજની અંદર, તમારા મનની અંદર, તમારા વિચારોની અંદર કશું જ જોતું નથી એવી ભાવનાથી આ કથામાં આવશો તો ઠાકોરજીની કથા તમને છલોછલ ભરી દેશે. મારા